જામનગરમાં દરેડ તરફથી તળાવમાં આવતી કેનાલમાં જીઆઈડીસીના અમુક ઉદ્યોગકારો કેમિકલયુક્ત પાણી ઠલવતા હોવાની રાવ ઉઠી છે. આ પાણી કેનાલ વડે રણમલ તળાવ સુધી પહોંચવાના પગલે તળાવમાં માછલીઓ સહિતની જળસૃષ્ટિ પર જોખમ ઊભું થયું છે. ઉલ્લેખનીય છે કે તળાવની આસપાસના વિસ્તારોમાં બોરના પાણીમાં તળાવના ભૂતળનું વહેણ આવે છે, જેને પગલે તળાવમાં પાણી પ્રદૂષિત થતાં બોરમાં પણ હાનિકારક પાણી આવવાની શક્યતાને પગલે તળાવ આસપાસના વિસ્તારોના સ્થાનિકોના સ્વાસ્થ્ય ઉપર પણ જોખમ ઊભું થયું છે. આજે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક કમિટી ચેરમેન મનીષભાઈ કટારિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં કુલ 39,87,000 વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા હતા. દરમિયાન વોર્ડ નંબર 4માં પ્રાથમિક સુવિધાઓના અભાવ તથા આવાસના રહેવાસીઓની સમસ્યાના મુદ્દે વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ પાણીના ઘડા સાથે અનોખું પ્રદર્શન કરી મેયરને આવેદન પાઠવ્યું હતું. જામનગરના જામજોધપુર તાલુકાના શેઠ વડાળા પોલીસ સ્ટેશનના પોલીસકર્મી પૃથ્વીરાજસિંહ દિલુભા જાડેજા વિરુદ્ધ ગંભીર આરોપો સાથે ગુનો દાખલ થયો છે. આરોપી પોલીસકર્મીએ નરમાણા ગામના 32 વર્ષીય મહિલાને નરમાણા સમાણા માર્ગ પર આંતરી ચાલ આપણા બેયનું ગોઠવવું છે કહી હાથ પકડી છેડતી કરતા મહિલાએ રોષ પ્રગટ કરતા ફરિયાદ નહીં કરવા અને સમાધાન માટે પોલીસકર્મીએ પ્રયાસ કર્યો હતો. મહિલાએ સમાધાન માટે તેના ઘરે આવવાનું જણાવતા પોલીસકર્મીએ મહિલાને ફડાકો ઝીકી દીધો હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર ઘટના વખતે મહિલાનો પુત્ર પણ હાજર હતો. મહિલા અને તેના પુત્રએ દેકારો કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આખરે પોલીસકર્મી વિરુદ્ધ ગુનો નોંધાતા સમગ્ર પ્રકરણ ભારે ચર્ચિત બન્યું છે. આવનારા ગણપતિ વિસર્જન માટેની જે તૈયારીઓ છે જામનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બને એના માટે પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જેથી માટીની કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ હોય એ જ વેચાણ કરી શકશે એ પ્રકારની સૂચના પણ એસ્ટેટ વિભાગને આપવામાં આવી છે. એની સાથે સાથે આ વખતે ગણેશ વિસર્જન માટે પણ 2 નવી જગ્યા આઈડેન્ટિફાય કરવામાં આવી છે. ખાસ કરીને સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની જે ગાઈડલાઇન છે એ પ્રમાણે અલગથી એક ટેમ્પરરી જે છે પોન્ડ કે તળાવ ઊભા કરી અને ત્યાં ગણેશ વિસર્જન થાય એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાનું જે સૂચન કરવામાં આવ્યું છે એ સંદર્ભમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા 2 નવી જગ્યાઓ ઊભા કરી અને ત્યાં ગણેશ વિસર્જન કરવામાં આવશે. જામનગરના સૌ નાગરિકોને મારી વિનંતી છે કે આજે 2 જગ્યાઓ આપણે નવી ઊભી કરી છે ત્યાં ગણેશ વિસર્જન આપણે કરીશું એવી સૌ નાગરિકો નોંધ લે એવી મારી વિનંતી છે.